વડોદરા મહાનગરપાલિકામાં માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં વડોદરા શહેરના તળાવોને બ્યુટિફિકેશન પાછળ કરેલો અધ્ધત ખર્ચ તેમ છતાં પણ વડોદરા શહેરના તળાવોની દયનીય હાલત જોવા મળી રહી છે. વડોદરા શહેર સ્માર્ટ સિટી બનાવવા માટે વડોદરા શહેરના વિવિધ તળાવને કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યા, જેમાં રેલિંગો લગાવી પણ કેટલી જગ્યાએ તૂટી ગઈ છે, પેવર બ્લોક નાખ્યા છે તો ઉખડી પણ ગયા છે, લાઇટિંગની વ્યવસ્થા કરી છે તો લાઇટો બંધ ચાલુ રહે છે અને તળાવની અંદર પણ કોન્ક્રીટનું જંગલ બનાવી દેવામાં આવ્યું છે. બીજી બાજુ આ બ્યુટિફિકેશન કરેલા તળાવમાં વરસાદી કાસ થકી ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણી છોડવા અને બીજા કિનારેથી પાણી બહાર નીકળી જાય તે રીતની વ્યવસ્થા ઊભી કરેલ છે. હાલ વડોદરા મહાનગરપાલિકાએ લાખો કરોડો રૂપિયાના ખર્ચે જે તળાવો બ્યુટિફિકેશન કર્યા છે એ તળાવની હાલત બદથી બદતર થઈ ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 27 તળાવમાંથી એક તળાવ છોડીને બ્યુટિફિકેશન કર્યા છે. આ તમામ તળાવને જોતાં એવું લાગે છે કે કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં વડોદરા મહાનગરપાલિકા પર્યાવરણની દ્રષ્ટિએ તળાવને બચાવી શક્યા નથી. બીજી બાજુ કેટલાક તળાવો બ્યુટિફિકેશન કર્યા બાદ અંદરના જળચર જીવો મૃત થયા છે, તો કેટલાક તળાવો બ્યુટિફિકેશન કર્યા બાદ પાણી અંદર નહીં રહેવાના કારણે તળાવ જ મૃતપાય થઈ ગયા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે તળાવો બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે એ તમામ ખર્ચ આજે એળે ગયો છે તેવું કહી શકાય. સાથે તળાવોની અંદર જે રીતના જંગલી વેલા વનસ્પતિ વારંવાર ઉગી નીકળવી અને તેને સાફ સફાઈ માટે પણ વડોદરા મહાનગરપાલિકાની ચેન સિસ્ટમ દ્વારા કમાણીનું એક માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે તેવી પણ આગામી દિવસોમાં માહિતી બહાર પાડી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવશે. સાથે તળાવોની જાળવણી, નિભાવણી અને સુરક્ષા વ્યવસ્થા તેમજ અન્ય પ્રકારની તમામ કાર્યવાહી પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે કરવાની છે. સાથે સિટી એન્જિનિયરની કચેરી પણ તે જવાબદાર છે તેવું સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ જણાવ્યું હતું. વધુ માહિતી આપવામાં આવી હતી. માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ વડોદરા મહાનગરપાલિકામાં માહિતી માગવામાં આવી હતી. વડોદરા શહેરના કેટલા તળાવો છે, તળાવને બ્યુટિફિકેશન પાછળ કેટલો ખર્ચો થયો છે અને હાલ તળાવોની શું દશા છે, ત્યારે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વડોદરા શહેરના 27 તળાવો છે, જેમાંથી એક જ તળાવ પીપીપી ધોરણે આપ્યું છે, જ્યારે અન્ય તળાવને વડોદરા મહાનગરપાલિકાએ બ્યુટિફિકેશન કર્યું છે, જેની અંદર 1 અબજ રૂપિયા જેટલો ખર્ચો કરવામાં આવ્યો છે. 1 અબજ જેટલો ખર્ચો કર્યો છે, પરંતુ આ તળાવોની અંદર વરસાદી કાંસ થકી ગટર ડ્રેનના મળમૂત્રના પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે, જેના કારણે તળાવો પ્રદૂષિત થઈ ગયા છે. બીજી બાજુ આ તળાવોમાં એક ચેન સિસ્ટમ ચાલે છે, વારે ઘડીએ વેલા ઉગી જવા, વેલાઓને કાઢવા અને વેલાઓ થકી વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ જે પણ હોય તમામ લોકો કમાઈ રહ્યા છે. બીજી બાજુ આ તળાવોની નિભાવણી જાળવણીનો જે પણ કરવાનું છે કામ, એ વડોદરા મહાનગરપાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે કરવાનું છે, પરંતુ પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરવાના કારણે અત્યારે તળાવો દયનીય હાલતમાં થઈ ગયા છે. કેટલાક તળાવો સુકાઈ ગયા છે, કેટલાક તળાવોમાં અસંખ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે. ત્યારે આરટીઆઈથી જે માહિતી આવી છે, માહિતી થકી વડોદરા શહેરના મેયર સાહેબ, કમિશનર સાહેબને વિનંતી છે કે વડોદરા શહેરના તમામ તળાવોને સુંદર બનાવે તેવી અમારી માંગ છે.